ધોરણ 11 આપણે સ્ટેટ ભણીએ છીએ અને સ્ટેટની અંદર ખૂબ જ અગત્યનું ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 6 ખૂબ અગત્યનો દાખલો છે. દાખલો જોઈને એવું લાગે કે થોડો ડિફિકલ્ટ છે, પણ આપણે ચેક કરીએ કેવો છે તે. જો પહેલાં તો એન પ્લસ 2 છે અને પછી પી ને 3, એનો મતલબ કે આ એન જ છે. એન પી 3 જેવું આવતું થયું, એના જેમ છે એટલે છેદમાં લખી દેવાનું. એન પ્લસ 1 છે અને પછી પી છે ને 3, અને આ બાજુ પર 10 ના છેદમાં 7, આવું આપણે લખી દો. હવે 3 છે બંનેમાં એટલે 3 પદ લખવાના, એથી 3 પદ શરૂઆત કરવાની, એક એક ઘટાડતા જવાનું. જો એન વત્તા 2 પછી એક ઘટાડવાનું એટલે એન વત્તા 1, અને પછી એક પાછું ઘટાડવાનું એટલે ખાલી એન વધે, બરાબર. એ જ રીતના આમાં એન વત્તા 1 છે, પછી એક ઘટાડવાનું એટલે એન આવે, અને પછી એક ઘટાડવાનું એટલે એન ઓછા 1 આવે, અને આ બાજુ 10 ના છેદમાં 7 છે. એટલે અહીંયા જેટલા આપેલા હોય ને એટલા આપેલા લખવાનું. ધારો કે તમને આપ્યું હોય એન પ્લસ 4 અને પછી પી 2 લખ્યા હોય, તો આનો અર્થ શું થાય? એન પ્લસ 4 થાય અને 2 પદ છે એટલે એક ઘટાડવાનું એટલે એન પ્લસ 3. પણ ધારો કે તમને આવું આપ્યું હોય કે એન પ્લસ 2, આ જે ઉપર આપેલું છે એવું જ, અને અહીંયા તમને ખાલી 2 જ પદ આપેલા હોય, 2 જ પદ એટલે એન પ્લસ 2 અને એક ઘટાડવાનું એટલે એન પ્લસ 1, તો અહીંયા 3 છે એટલે પાછું એક ઘટાડવાનું એટલે એન. ઓકે, હવે જે સરખું છે તે નીકળી જાય, એન પ્લસ 1 અને એન, એન પ્લસ 1 અને એન, એટલું નીકળી જાય, બરાબર. વધે શું? તો ઉપર વધે એન પ્લસ 2 અને નીચે વધે એન ઓછા 1, અને આ બાજુ પર 10 અને 7. હવે આ 7નો ગુણાકાર આની સાથે કરવાનો એટલે 7 એન પ્લસ 2, અને આ 10નો ગુણાકાર આની સાથે કરવાનો 10 એન ઓછા 1. તો 7 અને n એટલે 7n, 7 2 14, આ બાજુ પર 10 ને n એટલે 10n, અને ઓછા છે એટલે 10 10 એકું 10. હવે આ 10ને આ બાજુ લાવો તો પણ ચાલે, અને આ 7ને પેલી બાજુ લઈ જાઓ તો પણ ચાલે. જો કરીએ આપણે શું કહેવાનું, તો આપણે શું લખવાનું? પહેલાં તો 14 વત્તા 10, અને આ બાજુ પર 10n ઓછા 7n. જો શું કર્યું, એ આ 14 મોટા છે એટલે 10ને આ બાજુ લઈ એટલે વત્તા થઈ ગયા, આ 10n મોટા છે 7ને પેલી બાજુ લઈ એટલે ઓછા થઈ ગયા. 7 એ 10 ને 14 એટલે કેટલા થાય? 24, અને આ બાજુ કેટલા થાય? 10 માંથી 7 જાય તો 3n. માટે n બરાબર શું થાય? તો n આ બાજુ જ રહી જાય અને આ 3ને નીચે લેતા હોવાના એટલે 24 ના છેદમાં 3, એટલે આપણો છેલ્લો જવાબ આવે n બરાબર. એટલે ખૂબ અગત્યનો એકદમ સરળ દાખલો આપણે ગણાવી શકાય, પણ દાખલો થોડો તમારે ધ્યાન આપવા પડે એવું છે, અને જો તમે ધ્યાન આપો તો તમારો આ જવાબ આવી જાય. અને આવા ઘણા બધા દાખલા સ્વાધ્યાય 6.1માં છે, અને જો તમને સ્વાધ્યાય 6.1 નહીં આવડે તો 6.2 અને 6.3માં પણ મુશ્કેલી ઊભી થશે. આ 6.2 કયું છે અને 6.1 કયું છે? આ ક્રમચય છે, આ સંચય છે, અને આ દ્વિપદી વિસ્તરણ છે, અને ત્યાર પછી સ્વાધ્યાય 6 છે. એટલે સ્વાધ્યાય 6 પણ આપણે બનાવેલું છે, આ બધા સ્વાધ્યાય આપણે બનાવી દીધા છે, ફક્ત ઉદાહરણ બાકી હતા, એ ઉદાહરણ આપણે હવે ચાલુ કર્યા છે, જેથી કરીને તમને ઉદાહરણના કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જાય. હવે વિડીયો ગમી હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.